હોવાનું જાણવા મળ્યું છે આ અંદર જે ચોકી ટેમ્પરરી બનાવવામાં આવી હતી તેની અંદર અસ્થિર મગજની મહિલા અને યુવકનો એક વિડીયો વાયરલ થયો છે તો મોરબી પોલીસ પણ હાલમાં તપાસ કરી રહી છે કે આ જે ચોકીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે પોલીસ તારે ક્યાં આગળ હતી જે જવાબદાર કર્મચારી અને પોલીસ અધિકારીઓ હતા તે ત્યાં ક્યાં ગયા હતા અને શા માટે જ્યારે આ ચોકી બનાવવામાં આવી ત્યારે ઉપયોગ જો કદાચ પૂરો થઈ ગયો છે ત્યાંથી ચોકી હટાવવામાં કેમ ન આવી ન્યૂઝ એટીન સંવાદદાતા અતુલ જોશી અમારી જોડાયા છે અતુલ સમગ્ર ઘટના શું છે અને હાલમાં શું અપડેટ જે સિદ્ધાર્થ ચોક્કસથી જણાવી દઉં કે જે હળવદ જે પોલીસ છે હળવદ પોલીસ દ્વારા જે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે જે હળવદ મારિયા વિરમગામ જે હાઈવે જે મેઇન હાઈવે છે ત્યાં માળિયા ચોકડી છે ત્યાં ચોકી ઉભી કરવામાં આવી છે જે ચેકપોસ્ટ જે લોકડાઉનમાં વાહન ચેકિંગ માટે જે ઉભી કરવામાં આવેલી હતી તેમાં જે કામલીલા થતી હોવાનો જે વિડીયો વાયરલ થયો છે ક્યાંક ને ક્યાંક જે પોલીસની જે શરમભરી જે ઘટના છે તે સામે આવી છે સિદ્ધાર્થ અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં એટલી હદે વાયરલ થયો છે કે હાલ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો જે રીતે ન્યૂઝ એટીન સંવાદદાતા અતુલ કહી રહ્યા હતા કે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસ તરફથી હજી સુધી આ ઘટનાને લઈને કોઈ પણ પગલા લેવામાં નથી આવ્યા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી અહીં ચોકી હતી એ ચોકીને લઈમાં જે એક વ્યક્તિ એક માનસિક અસ્થિર મહિલા સાથે જોવા મળ્યો છે અસ્થિર હરકત કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ